ઘટ્યું પાણી, પાણી કૂવો ખોદ્યો છે પણ હજુ પાણી મળતું નથી. ખેડૂતોએ ખોદ્યા કૂવા અને હવે ઉતારવાનું માણસ એ બધું જોખમ હશે બધું. પાણી માટે પોકાર હવે અને ખેતી કરવા માટે અમારે લગભગ 25,000 થી 30,000 રૂપિયા જોઈએ. હવે એ ખેતીમાં બગાડ્યા છે અને પાણી અમને પૂરતું મળતું નથી. નજર કરો આ દ્રશ્યો પર. આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગામડાઓના. પાણીની એક એક બૂંદ માટે રાહ જોતા સ્થાનિકો પર, તળિયા ઝાટક કૂવાઓ પર અને ખાલી થઈ રહેલા ડેમ પર. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે ફરી એક વખત માંગ ઉઠાવી છે. જિલ્લાના 3 તાલુકાના 22,000 હેક્ટર જમીનમાં આ માંગ ઉઠી છે. સુખી ડેમમાં માત્ર 12% જ પાણી રહેતા ખેડૂતોમાં હવે ચિંતાનું મોજું ફેલાયું છે. સ્થાનિકોનો આરોપ છે કે કેનાલોની દુર્દશાને કારણે આ સ્થિતિનું નિર્માણ વર્તમાન સમયમાં થયું છે. સમયે પાણી ના મળે અને રફ થઈ જાય કેનાલની અંદર. રફ કઈ રીતે કહી શકાય? એટલે તૂટી જાય, એટલે સારી રીતે એમ કે કોતડામાં વહી જાય પાણી. છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે સુખી ડેમનું નિર્માણ કરાવાયું હતું, પણ હાલ ડેમમાં માત્ર 12% પાણી જ રહેવા પામ્યું છે. ક્ષેત્રના ખેડૂતો રવિ પાક તો સારી રીતે લઈ શક્યા ન હતા, પણ આ વખતે તેઓને ઉનાળુ પાક માટે પણ પાણી મળી શકે તેવી સ્થિતિ નથી. ચોમાસામાં સુખી સિંચાઈ યોજનામાં 64% પાણીનો ભરાવો થયો હતો. જો સમયસર માઇનર કેનાલની મરામત વહીવટીતંત્રએ કરાવી હોત તો પાણીનો વેડફાટ ન થયો હોત. સ્થાનિકો પાણીના ઘટ માટે વહીવટી અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે અને આક્રોશ ઠાલવી રહ્યા છે. કેનાલોના મરામતના અભાવના લીધે જે પાણી સિંચાઈમાં ઉપયોગ થવો જોઈતો હતો એના કરતાં પાણીનો બગાડ વધારે થયો. વારંવાર સુખી સિંચાઈ યોજનાના કર્મચારીઓને રજૂઆત કરવા છતાં આ આદિવાસી ખેડૂતોને દેવાના ડુંગળો તળે દાબવામાં આ લોકો હંમેશા આંખ આડા કાન કર્યા છે. કેમ કે પાણીનો એક તો વેડફાટ વધારે છે, કેનાલો રિપેર નહીં કરતા, વત્તા શું છે કે છેક ખેતરો સુધી પાણી પૂરું પહોંચતું નહીં. કેમ કે કેનાલો રિપેર થાય તો જ બધા ખેડૂતોને પાણી પૂરું પહોંચે એવું છે. એવું નથી કે પાણીની સમસ્યા અહીં માત્ર ખેડૂતોને જ છે. અહીંના સ્થાનિક વેપારીઓ પણ ખેડૂતોની વેદનાને સારી રીતે સમજે છે અને જવાબદાર અધિકારીઓને ઠેરવે છે. નથી, એનું કારણ એ છે કે અહીંયા આગળ સિંચાઈની વ્યવસ્થા અમારે અહીં આગળ છે. સુખી ડેમ બી આગળ આવેલો છે પણ સિંચાઈની અંદર અત્યારે પૂરું પાણી નથી મળતું. અત્યારે ડેમ સુકાઈ જાય, હજુ પાક ઊભો છે. હજુ અહીંયા આગળ જે મકાઈનું વાવેતર કરેલું છે, મગફળીનું વાવેતર કરેલું છે, એમને હજુ 2 થી 3 પાણીની જરૂર છે. હવે માંડ એક જ પાણી મળે એ હાલત છે. અત્યારે ડેમનું તળિયું ખાલી થઈ ગયું છે. ખેડૂતોના આક્ષેપ અને વેપારીઓની સંવેદના જાણ્યા બાદ અમારા સંવાદદાતાએ સુખી સિંચાઈ યોજનાના અધિકારીનો પણ સંપર્ક સાધ્યો. ત્યારે શું કહ્યું ડેપ્યુટી એન્જિનિયરે, આવો તે પણ જાણીએ. પૂરેપૂરો ડેમ જ્યારે ભરાય ત્યારે ઉનાળામાં આપીએ છીએ. આ વખતે ખાલી રવિ પૂરતું જ પાણી છે અને સ્ટોરેજ હાલનો 12.86% જ રહી ગયેલ છે, જેથી કરીને ઉનાળામાં આપી શકાય તેમ નથી. મોંઘા બિયારણોની ખરીદી કરી પણ ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે. ત્યારે ગતિશીલ ગુજરાતની વાતો કરતી સરકાર આ તરફ પણ વિકાસની ગતિ વધારે અને લોકોની તરસ છિપાવે તેવી લોકમાંગ ઉઠી છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.